વિભાગ 3 આદાન પ્રદાન થઈ શકે તેવું સોફ્ટવેર કૃતિનું નામ સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ શ્રી છત્રીય પ્રાથમિક શાળા તાલુકો ચોડા જિલ્લો સુરેન્દ્રનગર. બાળ વૈજ્ઞાનિકોનું નામ શ્રી ભાર્ગવભાઈ ભરતભાઈ અણિયારિયા, શ્રી પાર્થભાઈ જગતભાઈ અણિયારિયા. માર્ગદર્શક શિક્ષક શ્રીનું નામ શ્રી પ્રશાંતકુમાર પ્રદીપકુમાર ભટ્ટ. મોબાઈલ નંબર 70 61 80 6 39. પ્રસ્તાવના આજના યુગમાં કોરોના જેવી મહામારી દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરવામાં આવી, જેમાં વિવિધ યુટ્યુબ ચેનલો, વોટ્સઅપ વગેરે દ્વારા વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય તથા અન્ય માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવેલ. આ સમય દરમિયાન એક જ સોફ્ટવેર વડે ગૃહ કાર્ય, સ્ટડી મટીરિયલ્સ વગેરેની સમજ આપી શકાય તેમ હોય માટે આ સોફ્ટવેરનું નિર્માણ કરેલ છે. હેતુ: આ વેબ એપ્લિકેશન અને મોબાઈલ એપ્લિકેશન વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્ટડી મટીરિયલ્સ, ગૃહ કાર્ય, પ્રવૃત્તિ આયોજન, વર્ગ સમયપત્રક, પુસ્તક ઇસ્યુ રજિસ્ટર, પરિણામ, રજા રિપોર્ટ વગેરે જોઈ શકશે. વૈજ્ઞાનિક સિદ્ધાંત: ઇન્ટરનેટ અને એન્ડ્રોઇડ સ્ટુડિયોમાં વિવિધ કમ્પ્યુટર ભાષાનો ઉપયોગ થકી મોબાઈલ અને વેબ એપ્લિકેશન નિર્માણ. સાધન સામગ્રી: સર્વર, ડોમેન, એન્ડ્રોઇડ સ્ટુડિયો, ઇન્ટરનેટ, ડેસ્કટોપ અથવા લેપટોપ તથા મોબાઈલ. તૈયાર કરવાની રીત: સૌપ્રથમ એક સર્વર ખરીદી તેના ઉપર ડોમેન ખરીદીને કન્ફિગર કરીએ. ત્યારબાદ એ ડોમેન થકી એક વેબસાઇટનું નિર્માણ કરીએ. હવે એ વેબસાઇટની અંદર કમ્પ્યુટરની વિવિધ ભાષાઓનો ઉપયોગ કરી એક એપ્લિકેશન બનાવીએ. ત્યારબાદ હવે એ એપ્લિકેશનને મોબાઈલ એપ્લિકેશન સાથે કન્ફિગર કરીએ. ત્યારબાદ તેને પ્લે સ્ટોર પર અપડેટ કરીએ અને હવે વેબ એપ્લિકેશન અને મોબાઈલ એપ્લિકેશન થકી સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ આપણે વાપરી શકીશું. ઉપયોગો: શિક્ષક પોતાના ધોરણના તમામ વિદ્યાર્થીને મટીરિયલ્સ મૂકી શકશે, જેમાં પીડીએફ, MP4, JPG, MP3 ફોર્મેટમાં મોકલી શકે છે. તે વિદ્યાર્થીઓ તે સાહિત્ય મેળવી શકે છે, શિક્ષકો, વિદ્યાર્થી અને વાલીઓ જોઈ શકશે. શાળા દ્વારા આયોજિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન જોઈ શકશે અને તેમાં જોડાઈ શકશે. વધુ ઉપયોગો આગળ જોઈએ અને સમય મર્યાદામાં વિડીયો હોય અન્ય ઉપયોગો. તમામ ઉપયોગો એપ્રાઇઝલ ફોર્મમાં એ દર્શાવેલ છે. આ એપ્લિકેશન અને આઈડી પાસવર્ડ અહીં અમે આપી રહ્યા છીએ. તો પ્લે સ્ટોર ઉપર જઈને છત્રીયા પ્રાથમિક શાળા અથવા છત્રીયા લખશો એટલે આ લોગો વાળી એક એપ્લિકેશન આવી જશે. સાહેબ, આપ શ્રીને નમ્ર વિનંતી છે કે અમારી આ કૃતિની આ એપ્લિકેશન આપ એકવાર જરૂર ડાઉનલોડ કરો. તેનો યુઝર આઈડી હીરવો છે અને પાસવર્ડ 1 2 3 4 5 6 છે. સંદર્ભ ઇન્ટરનેટ. નમસ્તે, મારું નામ ભાર્ગવ, મારા મિત્રનું નામ પાર્થ. અમે બંને ચુડા તાલુકાના છત્રીયાળા ગામની સ્કૂલમાંથી છીએ. અમે આ વિજ્ઞાન મેળા દ્વારા વિજ્ઞાન મેળા પ્રદર્શનમાં વિભાગ 3માં અમે પણ એક સોફ્ટવેર બનાવ્યું છે, જેનું નામ છે સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ. અને તેના ફાયદાઓ: જો તમારે આ અમારી શાળાને લગતી એપ્લિકેશન જો તમારે ડાઉનલોડ કરવી હોય તો તમે પ્લે સ્ટોરમાં જઈને છત્રીયાળા સર્ચ મારશો, તેથી તમે અમારી પહેલી જ એપ્લિકેશન જોઈ શકશો અને ત્યાંથી ડાઉનલોડ કરીને તમે પણ આ એપ્લિકેશનમાં જોઈન થઈ શકશો. આ એપ્લિકેશનમાં કાંઈ જ કરવાનું નથી, પરંતુ આપણે આપણા શિક્ષક પાસેથી આપણો યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાનો રહેશે, જેનાથી આપણે આ એપ્લિકેશનમાં લોગિન કરીશું અને ઓનલાઈન ક્લાસની જેમ જ આપણે આમાં અભ્યાસ પણ કરીશું. અત્યારે આ કોરોના કાળના કારણે આપણો અભ્યાસક્રમ સાવ જ અટકી પડ્યો છે, પરંતુ આપણે આ એપ્લિકેશનના કારણે આ અભ્યાસક્રમને આપણે આગળ વધારી શકીશું અને આપણે આ અભ્યાસક્રમ ચાલતો રાખીશું. આપણે ઓનલાઈન ક્લાસમાં ભણીએ છીએ તે તો ભણવાનું છે, પરંતુ આ એપ્લિકેશનનો આપણે સાથે સાથે ઉપયોગ કરવાનો છે. આ એપ્લિકેશન એવી છે કે જે આપણને સ્કૂલમાં થતી બધી જ માહિતીને આપણને આપણા ઘર સુધી પહોંચાડશે. આ એપ્લિકેશન તૈયાર કરવા માટે ડોમેન, એન્ડ્રોઇડ સ્ટુડિયો, વેબ હોસ્ટિંગ, લેપટોપ અથવા કમ્પ્યુટર આવા સાધનોની જરૂર પડે છે. સૌ પ્રથમ વેબ હોસ્ટિંગ ખરીદવામાં આવે છે, ત્યારબાદ ડોમેન ખરીદવામાં આવે છે. વેબ હોસ્ટિંગને ડોમેન સાથે કનેક્ટ કર્યા બાદ એક વેબ એપ્લિકેશન બનાવવામાં આવે છે અને વેબ એપ્લિકેશન પરથી મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં. આ એપ્લિકેશન બનાવ્યા બાદ આપણે આમાં લોગિન કરવાનું છે, જે હું તમને પછી બતાવું. પણ આ એપ્લિકેશનથી આપણને, શિક્ષકને તથા વિદ્યાર્થીને આ એપ્લિકેશનનો ખૂબ જ ફાયદો થશે, કે તે આ કોરોના કારણે એકબીજાથી દૂર રહીને પણ માહિતીનું સરળતાથી આદાન પ્રદાન કરી શકશે. તમામ ધોરણમાં શાંતિ વિસ્તારો ઉમેરી શકાય.
ચાલો આપણે જોઈએ વિદ્યાર્થી અને વાલીને આ એપ્લિકેશન કઈ રીતે ઉપયોગી છે. તમે પ્લે સ્ટોરમાં છત્રીવાળા સર્ચ મારશો તેથી તમે અમારી પહેલી જ એપ્લિકેશન મેળવી શકશો. આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન કરતા આપણે મેં આ એપ્લિકેશનમાં લોગિન કરેલ છે તેથી મારું આમાં ડાયરેક્ટ લોગિન થઈ જશે. તમારે તમારા શિક્ષક પાસેથી યુઝર આઈડી અને પાસવર્ડ મેળવીને આ એપ્લિકેશનમાં લોગિન કરવાનું રહેશે. આ એપ્લિકેશનમાં લોગિન કરતા તમને ડેશબોર્ડ પર પોતાની માહિતી મળી રહેશે.
ત્યારબાદ આવે છે સ્ટડી મટીરિયલ. શિક્ષક આ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓને સ્ટડી મટીરિયલ પણ આપી શકે છે. આ એપ્લિકેશન દ્વારા શિક્ષક વિદ્યાર્થીને હોમવર્ક પણ આપી શકે છે અને વિદ્યાર્થી હોમવર્ક પૂરું કરીને શિક્ષકને પીડીએફ ફોટો અથવા વિડીયો સ્વરૂપે પરત પણ મોકલી શકે છે. જો શિક્ષકને કોઈ બધા વિદ્યાર્થીઓને નોટિસ આપવાની હોય તો તે આ એપ્લિકેશન દ્વારા બધા જ વિદ્યાર્થીઓને નોટિસ પણ આપી શકે છે, જે આપણે ડેશબોર્ડ પરથી જોઈ શકશું. શાળામાં જો કોઈ ઉત્સવ કે પ્રોગ્રામ યોજાવાના હોય તો તેની પણ આપણને આ એપ્લિકેશન દ્વારા જાણ થઈ જાય છે. આપણે આ એપ્લિકેશન દ્વારા પોતાના ક્લાસનું સમયપત્ર પણ આ એપ્લિકેશન દ્વારા જોઈ શકીએ છીએ અને તેની પ્રિન્ટ કાઢી શકીએ છીએ. આ એપ્લિકેશન દ્વારા આપણે મહિના દરમિયાન કેટલી પુસ્તકો વાંચી અને અત્યારે હાલમાં આપણી પાસે કઈ પુસ્તક છે તે પણ આપણે આ એપ્લિકેશન દ્વારા જોઈ શકીશું. એક્ઝામનું ટાઈમ ટેબલ પણ આપણે આ એપ્લિકેશન દ્વારા જોઈ શકીશું અને તેની પ્રિન્ટ પણ કાઢી શકીશું. આપણે એક્ઝામમાં આપણું કેવું પ્રદર્શન રહ્યું છે તે પણ આપણે જોઈ શકીશું અને આપણું એક્ઝામનું રિઝલ્ટ પણ આ એપ્લિકેશન દ્વારા આપણને મળી રહેશે. જો તમે કોઈ પ્રતિયોગિતામાં ભાગ લીધો હોય અને તેમાં તમારું પ્રદર્શન સારું રહ્યું હોય તો તેનું સર્ટિફિકેટ પણ તમે આ એપ્લિકેશન દ્વારા મેળવી શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો. તમે મહિના દરમિયાન તમારી કેટલી હાજરી થઈ છે તે પણ તમે આ એપ્લિકેશન દ્વારા જોઈ શકશો. જો તમને કોઈ ઈજા થઈ હોય તો તમે આ એપ્લિકેશન દ્વારા શિક્ષકને રજા રિપોર્ટ મેળવીને તમે શિક્ષક પાસેથી રજા પણ મેળવી શકો છો. તો આ એપ્લિકેશનના આ હતા વાલી અને વિદ્યાર્થીનો ફાયદો.